આજે વિક્રમ સંવત 2080 માગશર સુદ સાત્યમ છે, તારીખ 19/12/2023 છે અને રૂડો મંગળવાર છે અને પવિત્ર ધનુર્માસ ચાલે છે. દયાળુ સ્વામી બહુ હેતથી ભગવાનના વન વિચરણની કથા આપણને સંભળાવીને નીલકંઠ વર્ણિની મૂર્તિ આપણા હૃદયમાં આબેહૂબ ખડી કરી દે છે. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. આવો ભગવાનનું સ્મરણ, આવા ભગવાનના ચરિત્ર, આવો યોગ, આવો સંઘ. હે મહારાજ, તમે બહુ દયા કરીને અમને આપ્યો છે. તમારી કૃપાથી ભજન થાય છે, તમારી કૃપાથી ધર્મ પળાય છે, તમારી કૃપાથી વૈરાગ રખાય છે અને વિષયથી છેટું રહેવાય છે. તમારી કૃપાથી આ દેહ હું નથી, હું તો આત્મા છું એવા બ્રહ્મ ભાવે સ્મરણ કરવાનો અભ્યાસ થાય છે અને દિન પ્રતિદિન વાલા મહારાજ તમારામાં સંતો ભક્તોમાં હેત વધતું જાય છે. દેહ અને દેહના સંબંધીમાંથી વિષયમાંથી હેત ઘટતું જાય છે. આ કાંઈ નાની હોની તમારી કૃપા કહેવાય નહીં. મારા બાપ, તમે અમારા ઉપર અનરાધાર વર્ષા છો, વર્ષા છો, વર્ષા. વાલા ભક્તો, આપણે જીવ છીએ, કરોડો જન્મમાં કાંઈક ને કાંઈક નાનું મોટું સાચું ખોટું રજોગુણી તમોગુણી સત્વગુણી કર્મ કરતા આવ્યા છીએ. પરિણામે એના બધા આપણને વેગો ચડ્યા કરે છે, પણ આવા યોગમાં આવા સંતોના સહારે જો ભજનનો વેગ ચડી જાય ને મારા બાપ કામ થઈ જાય. શેનો વેગ? ભજનનો વેગ ચડી જાય, સ્મરણનો વેગ ચડી જાય, આત્મા પરમાત્માના ચિંતનનો તીવ્ર વેગ ચડી જાય તો જીવનનું ભાગ્ય ઉઘડી જાય, કામ થઈ જાય. કરોડો યુગોથી અનંત જન્મથી જે નથી થયું તે આ જન્મમાં ફટાફટ ફટાફટ પૂરું થઈ જાય. ભજનનો વેગ આપણે ચડવો જોઈએ. આપણા દુર્ભાગ્ય છે કે આપણને બીજા બધા કામનો વેગ બહુ ચડે, બહુ ચડે. મોટા થવાનો વેગ ચડે, કાંઈક આપણું નામ આવે એનો વેગ ચડે, આપણો કાંઈક ફોટો આવે એનો વેગ ચડે, આપણી બધાને ઓળખાણ થાય એનો વેગ ચડે, મેં આ કર્યું ને મેં આ કર્યું એમ બધાને દેખાડવાનો વેગ ચડે, મને કોક માને, મને કોક વખાણે, મારી કોક આમ જરા કદર કરે, આદર આપે, સાલું આમ કોઈ મને કેમ ગણતું નથી એવો વેગ ચડે. આ કામ એવું કરવું છે કે દુનિયા આખી નોંધ લે ને બધાને એમ ખબર પડે કર્યું એમ. આ દુનિયા આમથી નમે એવી નથી, કાંઈક આને કરી બતાવીએ તો ઝૂકે, આમથી આપણને પૂછે ને એવું કરીએ કે કોડી સામેથી પૂછવા આવે, આવા વેગ ચડે છે. પણ રાત દી ભજન કરવાનો વેગ ચડતો નથી. ગોપાલ સ્વામી કહેતા હતા, આટ આટલી વાત કરીએ છીએ એ કોઈને ખટકો થતો નથી, લટક ચડતી નથી, ચટકી ચડતી નથી, અને દાડા બગાડે છે, દિન ઘટણી કરે છે, ભગવાનનું સ્મરણ જીવ કરતો નથી. એ કોઈને એવો વેગ ચડતો નથી સ્વામી કે અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવી, અખંડ ભગવાનનું ધ્યાન કરવું ને એમાં જે વિક્ષેપ કરે એનો ત્યાગ કરવો. આવું સુરાતન કોઈને ચડતું નથી. લે, પણ આ ધનુર્માસમાં આપણા વાલા સંતો ભક્તોને ભજનનું તાન ચડી ગયું છે. બધાએ નિયમ લીધા છે, કથા વાર્તા કીર્તનના ભજનના, એટલે મને બહુ આનંદ છે. કરજો બાપા, બધા ભજન કરજો, ભગવાનમાં જોડાજો. ભગવાનમાં જ જોડાવા માટે જન્મ્યા છીએ, ભગવાનમાં જોડાઈએ એ જ આપણું સાચું કર્તવ્ય છે, સ્થાન છે, માન છે, સુખ છે, સર્વસ્વ છે. બાકી બીજે જોડાવામાં તો સોલાઈ જવાના છીએ, કાંઈ સુખ આવવાનું નથી. માયામાં તો બાપ દુઃખના ધંધુડા છે, સુખનો કદાચ છાંટો અક્ષરધામ જ મચ્છર્યું મૂત્યું એની જણે આવેલી એનો અનુભવાય. બાકી દુઃખ દુઃખ ને દુઃખ છે દુનિયામાં, નાશવંત વિકારી કાળકૃત આ દુનિયા, એમાં ઠરીને ક્યાંય બેહાય એમ નથી. આજ આવ્યા ને કાલે વયા જાહું, નહોતા કાંઈ આર્ય લાવ્યા ને કાંઈ આર્ય નહીં લઈ જવાય. માટે જેટલું ભજન થાય એટલું આપણું કામ થઈ જાય. આ આપણા સ્વાર્થની વાત છે, ભલા માણા સમજી જવું જોઈએ. જેને પોતાના સ્વાર્થની ખબર ન પડે એને મૂરખ કહેવાય. આપણે મૂરખ થવું નથી. ભજનનો વેગ ચડાવો સંતો, ભજનનું આપણને તાન ચડી જવું જોઈએ, ધૂન ચડી જવી જોઈએ ધનુર્માસમાં. બહુ જન્મમાં બીજું બધું કર્યું નથી, કર્યું શું બાકી રાખ્યું છે? અખંડ ભજન સ્મરણની
ટેવ પાડવાનું બાકી રહી ગયું. બાકી બધી ટેવ કુટેવ આપણે પાડી, પણ એમાં કાંઈ આપણે ખાટ્યા નહીં. જન્મ મરણ મટ્યું નહીં, લક્ષોરાશી મટી નહીં, આધિ વ્યાધિ ઉપાધિ મટી નહીં, કર્મની કઠણાઈ આપણી ખૂટી જ નહીં. પણ હવે તો આ વખતે વાલાને સંભાળવાની ટેવ પાડીએ, સ્મરણ કરવાની ટેવ પાડીએ, ધૂનની ટેવ પાડીએ, કથા રોજ હવારમાં સાંભળવાની ટેવ પાડીએ, નાની મોટી આજ્ઞા પાળવાની ટેવ પાડીએ. જેવો સમય મળ્યો નથી કે થોડી મોટી આમ ભજનની ભક્તિનો કાંઈક લાવો લઈ લેવાની ટેવ પાડીએ, અને કાંઈક એક બે દિવસ હોય તો કોઈ સંત પાસે કોઈ ધામમાં જઈને એ બે ચાર દિવસ ત્યાં શાંતિથી સાધના આરાધના શીખીએ. આવું બધું હવે કરી લઈએ. કેટલા જન્મ હવે રખડવું છે આપણે, પૂરું નથી કરવું. હવે હરીને ઘરે હરિ પાસે ન જવું, તારે પછી મારા વાલાઓ હાબદા થઈ જવું જોઈને. જો આજ આપણી શિબિરનો કેટલામો દિવસ આવ્યો ભાઈ? 21મો દિવસ છે. લ્યો આનંદ આનંદ છે. એ ભાઈ, ક્યારે કોનનું આ શરીર રૂપી ઢોકળું દડી જાય, ગબડી જાય ને પડી જાય, કાંઈ ખબર નથી. હો વાર નથી ક્યારે કોણ સંત વ્યા જાય ને ક્યારે કોણ ભાભા વ્યા જાય. બીપી વધી જાય ને હાર્ટ બેસી જાય ને કાં તો કાંઈક થઈ જાય તો તરત પૂરું થઈ જાય બાપા. આમ જોગી સ્વામીનું અમે વાળીએ એમ ઝટ પૂરું થઈ ગયું. મારા ખોળામાં એનું માથું હતું ને ટાઢા થઈ ગયા. હા કે આમ જરાક ઓલું થાય છે એમ કહેતા હતા, તરતા તો વ્યાઈ ગયા. લ્યો આ આપણે નજરે જોયું છે. એ જોગી સ્વામીનો દેહ એક પળોમાં પડી ગયો તે આપણા દેહનો આપણે શું એટલો બધો વળી વિશ્વાસ રાખીને બેઠા છીએ. હે નવયોગેશ્વર જોગી જનક રાજાનો મહિમા સમજીને મળવા ગયા તો આમ દોડીને નવયની હારે ભેટ લીધું. ભલા યોગીઓ કે તમે મોટા રાજાને વિવેકીને જ્ઞાની ગણાવો છો ને આવું તમે અવિવેક કરો છો. ત્યારે હાથ જોડ્યા કે યોગીઓ માફ કરજો મારા બાપ, મને એમ થઈ ગયું કે આવા સાધુ સંતો મારે ત્યાં આવ્યા એને હું ભેટી લઉં. કેટલો એને સંતોમાં પ્રેમ, જનક રાજાને જ્ઞાની હતા એનો અર્થ એ નહોતો કે જનકને પ્રેમ નહોતો. હા જ્ઞાની હતા, બુદ્ધિ વધી ગઈ હતી, પણ એનો અર્થ એનો હતો કે ભગવાનમાં સંતોમાં પ્રેમ કરવામાં એની બુદ્ધિ આડી આવતી હતી, આપણે આવતી છે. નવીન ફેટી લીધું અને પછી શોખવટ કરી કે રાજી રહેજો, મને આ મારા હળેલ દેહનો એક પળનો વિશ્વાસ જ નથી ને, વિશ્વાસ જ નથી ને. એમ જ થાય એ પડ્યો એ પડ્યો, આ પળે મરવું છે ને એ ઘડીએ મર્યા. અને મને એમ થાય કે આ એમને એકને ભેટવું વળી બીજાને ભેટવા જાવ ને માળો પડી જાય તો તમે જેવા સંતોને ભેટવાનું રજા મારા વાલાઓ આવા જનક. પછી એક એકને ભેટ્યા. આપણામાં આવું હુરાતન ચડવું જોઈએ કે નહીં, આવો ભાવ થવો જોઈએ કે નહીં, કે અમને મરી જવું છે લુખે રામ, આવું ન હાલે. આવો ધનુર્માસ હાલે છે ને ભજન ભક્તિની ઝમઝટ બોલે છે ને બધાએ ધૂનના નિયમ રાખ્યા છે ને બધાએ એકબીજાને ફોન કર્યા છે, હવાની કથા સાંભળજો. શું સમજો તમારા મનમાં ધનુર્માસ પૂરતું મુવાઓ, તમે કથા એક નો સાંભળો આમ નામ સંસારમાં કૂટાઈ મરશો. કોઈ વાહે ચાર નાળિયેરથી વધારે ઠાંઠડીએ બાંધવાનું નથી. બે મણ લાકડામાં ખોશીને ઠોહાવીને બાળીને બધા નાઈને ઘેરે આવીને બાર માના લાડવા ઠપકાર છે, સાના માના ભક્તિ કરો, જીવનું ભલું કરો. અલા કાં નથી તમારા મગજના કોષ ખુલતા? આટ આટલું કહું છું હું 40 વર્ષથી, તોય કાં સમજો નહીં? કેટલુંક પછી મારી પાસે તમારે રાયડું નખાવીને બોલાવડાવવું છે. સારું લાગે ન લાગે પણ અમારે તો તમારા રોટલા ખાધા છે, એટલે વળતર રૂપે તમને છે ને આ કયા વગર છૂટક્યો નથી. મહારાજની આજ્ઞા છે કે હરિભક્તો તમારી અન્વસ્ત્રે સેવા કરે, તમારે વાતચીતે કરીને સેવા કરવી. અત્યારમાં દોડીને આવી ગયો કે બે વાત કરી આવી એટલે ઋણ ઉતરે, ઋણ તમારું ઋણ ઉતરે. લ્યો તો આ બધી વાતો છે, લાભ લેવા એટલો લઈ લો ને ભજન સ્મરણનું તાન ચડાવી દો. મારા બાપ આવો વખત પછી આવે નો આવે, ભગવાન પાસે આપણે ઝટ પૂગવું છે. બાકી તો શું લેવાનું છે આ દુનિયામાંથી? આપણે એ હું લાવ્યા હતા ને હું લઈ જવાના છે, એ માટે ઝટ ભગવાન પામી જઈએ બસ. એવી બધાએ રાજી થઈને અમી દ્રષ્ટિ રાખજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.